विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, आज आप स्टैंडर्ड सिक्स में चैप्टर फाइव विषय अभ्यास करवानो छे। आपणे जोयुं के स्टेप चैप्टर वन थी फोर सुधी आपणे भणी चूक्या छीए अने पुनरावर्तन पण आपणे कर्युं छे। पुनरावर्तन में जोयुं आपणे के आगळ वन थी फोर सुधी जेटला चैप्टर चाल्या छे तेना प्रश्नों, एना शब्द उपयोग, प्रयोगों, पछी वाक्य बनावो, ए बधुं भणी चूक्या छे। हवे आपणे भणवानुं छे चैप्टर फाइव उखाणा। तो उखाणामां जोयुं अने मैं तमने थोड़ा कॉम्पो पण लखाव्या छे, वर्षा ऋतु पण गया नेक्स्ट वीकमां लखाव्यो हतो। हवे आपणे उखाणा विषे थोड़ो अभ्यास करवानो छे। तो पेज नंबर 21 आपणे जोईशुं। पहेला तो चित्र ने जोवानुं छे सारी रीते, अने क्यों उखाणु क्या चित्र ने लागू पड़े छे, क्यों चित्र क्या उखाणा ने लागू पड़े छे ए आपणे पहेला जोवानुं छे। उखाणा एटले एक प्रकारनी रमत पण छे। हवे आपणे रमत साथे अभ्यास करवानो छे। तो आपणे जोईशुं, सवारे आवे सांजे जाए, कोई न जाने क्या संताय। हवे आपणे विचारीशुं के आ चित्रमांथी आ उखाणो कोने लागु पड़े छे, ए तमारे विचारो। चलो સરસ, શું આવશે? સૂરજ। તો આપણે અહીંયા બોક્સમાં શું લખીશું? સૂરજ। હવે બે નંબર છે, એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, શું છે મારું નામ? આપણે જોઈશું ચિત્રમાં શું પૂછ્યું, એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, શું છે મારું નામ? આ તો આપણી રોજિંદી વસ્તુ છે, રસોડામાં હોય છે જ, અને એનો મમ્મી પણ યુઝ કરે છે ને, આપણે પણ ખાઈએ છીએ। સરસ, શું આવશે? કોબીઝ, વેરી નાઇસ, કોબીઝ। બે ત્રણ નંબરમાં, બે સગા ભાઈ, અડડ કહેતા અડે નહીં, અડીશમાં અડીશમાં કહીએ તો અડે। આપણે ચિત્રમાં જોઈશું પહેલાં, આ થોડું તમને ઓકવર્ડ લાગશે પણ આપણે જોવાનું, બે સગા ભાઈ છે, અડડ કહેતા અડે નહીં, અડીશમાં અડીશમાં કહીએ તો અડે। આપણે બોલો તો પહેલાં આપણે બોલવાનું છે અડીશમાં, અડીશમાં। આપણા હોઠ કેવા થાય છે? અડીશમાં અડીશમાં કહીએ તો પણ અડે છે, તો શું આવશે? હોઠ, હોઠ। ચાર નંબરમાં, શરીર નહીં પણ જન્મે ખરી, મો નહીં પણ કરે અવાજ, જન્મે એવી ઝટ મરે, ચતુર કરો વિચાર। આપણે વિચારવાનું છે શું આવશે, શરીર નહીં પણ જન્મે ખરી, મો નહીં પણ કરે અવાજ, જન્મે એવી ઝટ મરે, ચતુર કરો વિચાર। તો ચિત્રમાં જોવાનું છે, પાછળ ચિત્રમાં પણ આપેલું છે। તો શું આપણે જોયો તો પહેલાં ચપટી વગાડો તો, શરીર નહીં પણ જન્મે ખરી, મો નહીં પણ કરે અવાજ, જન્મે એવી ઝટ મરે, ચતુર કરો વિચાર। તો શું આવશે? ચપટી, ચપટીને વગાડતા શું થઈ જાય છે? પલાયન થઈ જાય છે, યાની કે મરી જાય છે ચપટી। હવે પાંચ નંબરમાં, આમ જાઓ, આમ જાઓ તેમ જાઓ, જ્યાં જાઓ ત્યાં સાથે જાઓ, નાનો થાવ મોટો થાવ, ઊંઘી જાઓ તો સંતાઈ જાઓ। જુઓ, ચલો ચિત્રમાં આપણે વિચારવાનું છે, વિચારવા જેવા ઉખાણા છે, અને
માઇન્ડનો પણ ઉપયોગ થાય એવો છે. શું આવશે? આમ જાઓ તેમ જાઓ, એટલે કે તમે આમ જાઓ તેમ જાઓ, જ્યાં જાઓ તો તમારી સાથે જ આવે છે. નાનો થાવ મોટો થાવ, ઊંઘી જાઓ તો સંતાઈ જાઓ, ઊંઘી જાઓ તો કંઈ ના દેખાય. શું આવશે? પડછાયો. તો આપણે ખાનામાં લખીશું પડછાયો. હવે છ નંબરમાં, રહે વૃક્ષ પર પણ પક્ષી નથી, ભરેલું છે જળ પણ ઘોડો નથી, માથે છે જટા પણ જોગી નથી, છે ત્રિનેત્રી પણ શંકર નથી. વિચારો. પાછળ પણ છે, વિચારવાનું છે. રહે છે વૃક્ષ પર, વૃક્ષ પર તો રહે જ છે, પક્ષી પણ નથી તે, ભરેલું છે એમાં પાણી, ઘોડો પણ નથી, અને માથે છે જટા પણ જોગી નથી, અને ત્રિનેત્રી શંકર નથી. તો શું આવશે? સરસ, નાળિયેરી. નાળિયેરી. આ રીતે આપણે સમજી વિચારીને જવાબ આપવાના છે. આગળ જોઈશું, આગળ હજુ બે બાકી છે ઉખાણા. પેજ નંબર 22 ઉપર આપણે જોવાનું છે ઉખાણા નંબર 7. દુનિયા આખી ઘરમાં લાવે, કામ ફટાફટ કરતું, જ્ઞાનની સોબારીઓ ખુલી, એક જ ક્લિકમાં કરતું. શું આવે? શું કહે છે? દુનિયાને આખી આખો ઘરમાં લાવી દે, ફટાફટ કામ કરે, જ્ઞાનની સોબારીઓ ખુલી કાઢે, એક જ ક્લિકમાં કરતું. તો શું આવશે? ચલો બોલો, આગળ જોવાનું છે આપણે ચિત્રમાં. કે કયું ચિત્ર બાકી રહી ગયું છે? શું આવશે? કોમ્પ્યુટર. વેરી નાઇસ. કોમ્પ્યુટર. હવે 8 નંબરમાં જોઈશું. હાલે છે પણ જીવ નથી, ચાલે છે પણ પગ નથી, બેઠક છે પણ બાજટ નથી, ને ખવાય છે પણ ખૂટતો નથી. શું કહે છે? હાલે છે એને જીવ પણ નથી, ચાલે છે પણ પગ પણ નથી, એના બેઠક છે પણ બાજટ નથી, અને ખવાય છે પણ ખૂટતો નથી. જેટલો ખાવ તેટલો ઓછો પડે. તો શું આવશે? ચલો બોલો, વિચારવા જેવું છે ને. વિચારવાનું છે તમારે. સરસ. શું આવશે? હિચકો. જો હિચકો, શું છે? જીવ પણ નથી, હાલે છે એટલે કે ચાલે છે, એને પગ પણ નથી, હિંચકાને જીવ પણ નથી, બાજટ નથી, તો એ ખૂટતો નથી, તો પણ હિંચકો ખાઈએ તેટલો ઓછો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ને ઉખાણામાં આવા ઘણા ઉખાણા હોય છે જેનાથી આપણે રમત પણ રમી શકીએ છીએ. હવે નીચે જોઈએ, આપણે ઉખાણાને ઓળખી આપેલ ક્રમ સાથે સાચો ઉત્તર લખવાનો છે. આગળ આપણે જોયું ક્રમમાં, તો પહેલાં સૂરજ આવે ઉખાણામાં જવાબમાં, પછી 2 નંબરમાં કોબીઝ, 3 નંબરમાં હોઠ, 4 નંબરમાં ચપટી, 5 નંબરમાં પડછાયો, 6 નંબરમાં નાળિયેર, 7 નંબરમાં કોમ્પ્યુટર અને 8 નંબરમાં હિંચકો. એવી રીતે આપણે અહીંયા ક્રમમાં લખવાનું છે સૂરજ, કોબીઝ, હોઠ, ચપટી, પડછાયો, નાળિયેર, કોમ્પ્યુટર અને હિંચકો. એટલે વિદ્યાર્થી મિત્રો, જેટલું મેં આજે આટલું ચલાવ્યું છે ચેપ્ટર 5માં, એટલું તમારે ઉખાણા સહિત તમારે ગુજરાતીની નોટમાં સારા અને સુંદર અક્ષરથી લખવાનું છે. જેવી રીતે મેં વર્કબુકમાં લખ્યું છે તેવી જ રીતે તમારે તમારી ગુજરાતીની નોટમાં લખવાનું છે. ક્રમ સાથે સામે બોક્સ બનાવવાનું છે, 1 2 3 4 5 એવા ક્રમ આપીને સારા અને સુંદર અક્ષરથી લખવાનું છે. પણ ચિત્ર દોરવાની જરૂર નથી, સામે તમે બોક્સમાં લખો છો એટલું ઇનફ છે. પાછળ 7 અને 8, એ પણ બંને 8 સુધી ઉખાણા તમારે ગુજરાતીની નોટમાં લખવાના છે. હવે શબ્દ સમજૂતી આપણે જોવાની છે.
શબ્દ સમજૂતી અડીસમાં છે તો અડકીસ નહીં, જડતો ઝડપથી જલ્દી, અને જડતો પાણી, જટા એટલે અવ્યવસ્થિત લાંબા વાળવાળું, ત્રિનેત્ર એટલે ત્રણ આંખવાળું, બા જડતો ચાર પાયાવાળું એક જાતનું આસન. આપણે શબ્દ સમજૂતી સુધી તમારે ગુજરાતીની નોટમાં સારા અને સુંદર અક્ષરથી લખવાનું છે. બાકીનું આપણે નેક્સ્ટ વીકમાં ચલાવીશું.